આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરો સહેરની મોટી હોસ્પિટલો મળી કુલ 14 સ્થાનો પર વેક્સિનેશનના શ્રીગણેશ કરાયા છે. એક સેન્ટર પર દૈનિક 100 હેલ્થ કેર વર્કરો મળી 14 સ્થાનો પર કુલ 1400ની વેક્સિનેશન કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ 10 કોરોના રસી લેનારનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વેક્સિનેશન માટે 3 રૂમની વ્યવસ્થા પણ કરાઈ છે. પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ કોરોના પ્રતિરોધક રસી ગત તારીખ 13મી બપોરે સિવિલ રિજિયોનલ સ્ટોર ખાતે આવ્યા બાદ 93,500ના કુલ ડોઝમાંથી તે જ રાત્રે સુરત મહાનગરપાલિકાના અડાજણ મુખ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે 42,640 ડોઝની સપ્લાય થઈ ગઈ હતી. તેવી રીતે સુરત જિલ્લા માટે 12,370, તાપીમાં 7,780, વલસાડ 16,260, નવસારી 11,670, ડાંગ 2,470ની સપ્લાય થઈ ગઈ છે. જ્યારે 310 ડોઝનો સ્ટોક રખાયો છે. 2 દિવસ આઇસલાઇનમાં રેફ્રિજરેટરમાં રખાયા બાદ આજે એટલે કે 16મીએ વેક્સિનેશન માટે તમામ 14 સ્થાનો પર પૂર્વ સંધ્યાને મોકલી દેવાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા વેક્સિનેશનની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ સુરતમાં પણ જુદા જુદા 14 સ્થળોથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમમેર હોસ્પિટલ, મગોબ હેલ્થ સેન્ટર, પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસડી ડાયમંડ હોસ્પિટલ, ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે, ઉધના આરોગ્યમ હોસ્પિટલમાં, એપલ હોસ્પિટલમાં, એપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં, યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં, સેલ્બી હોસ્પિટલમાં, મહાવીર હોસ્પિટલ કિરણ અને ન્યૂ સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન હાથ ધરાયું હતું. સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશન પછી જો કોઈને પણ આડઅસર દેખાય તેના માટે પણ હોસ્પિટલોને સારવાર માટે સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપ્યા છે. આમ વેક્સિનને લઈને અગાઉ જે મોક ડ્રિલ યોજાઈ હતી તે મુજબ જ કાર્ય આગળ વધી રહ્યું છે. સ્પીડ ન્યૂઝ 17 સુરત. લોક સહિતના જે પગલાં લીધા, હોસ્પિટલની વ્યવસ્થા કરી, ઓક્સિજનની વ્યવસ્થા કરી અને એ રીતે કોરોના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાના નજીક છીએ. આજે કોરોનાના કેસો ઓછા પણ થયા છે અને આખા વિશ્વના સરખામણીમાં અને આપણે પોપ્યુલેશનની દ્રષ્ટિએ જોઈએ તો આપણે ખૂબ ઓછી જાનહાની થઈ શકી છે એ મોદી સાહેબના કારણે થઈ શકી છે. આપણા દેશની અંદર આ વેક્સિનનો જથ્થો અવેલેબલ થાય એના માટે આદરણીય મોદી સાહેબે સાયન્ટિસ્ટોને પ્રોત્સાહિત કર્યા. જ્યાં આરએનડી કરતા હતા એવા સાયન્ટિસ્ટોને એમના સ્થળે જઈને એમને મળીને એમને પ્રોત્સાહિત કરીને એમને આશ્વાસન પણ આપ્યું અને જરૂરી આજે આપણને આ સ્વદેશી વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે લોકોના મનમાં જે ડર છે ડર દૂર થશે અને કોરોનાથી આપણે બચી શકીશું એવો આત્મવિશ્વાસ બધાને આવશે, જે આપણા પ્રગતિમાં જે આપણો અવરોધ છે એ દૂર થઈ જશે.